ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 12 હવે તમારે પોઈન્ટ આવે છે દુષ્કાળ દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ છે દુષ્કાળ એટલે શું કે તે ખૂબ જ વિનાશકારી છે અને તેનું અસર છે એ લાંબા સમય સુધી રહે છે આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે એટલે કે જે આ દુષ્કાળ છે એ કુદરતી આપત્તિ છે તે સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવા એવી લાક્ષણિકતા છે જે વર્ષે વરસાદ ઓછો કે સાવ ના વર્ષે ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે એટલે કે દુષ્કાળ ક્યારે થાય તો કે જે વર્ષે વરસાદ ખૂબ જ ઓછો હોય અથવા તો સાવ હોય જ નહીં ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે એટલે કે જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે અછતની સ્થિતિ સર્જાય છે તેના પરિણામે ખેતી અને જે જીવસૃષ્ટિ છે તેમાં પાણીનો અભાવ જોવા મળે છે અને તેના કારણે ભારે નુકસાન થાય છે અને મનુષ્ય માટે અનાજની સમસ્યા તથા પાલતુ પ્રાણી માટે ચારાની સમસ્યા સર્જાય છે એટલે કે દુષ્કાળના સમયે શું થાય છે વરસાદ સાવ ઓછો પડે છે અથવા તો સાવ પડતો જ નથી તેના કારણે જે અનાજ પૂરતું અનાજ ઉગતું નથી એટલે કે મનુષ્ય માટે જે અનાજની સમસ્યા છે એ વર્તાય છે અને પાલતુ પ્રાણીઓ છે તેના માટે ઘાસચારાની સમસ્યા સર્જાય છે અગાઉ દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થતી હતી પણ આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનથી જાનહાનિ અટકાવી શકાય છે હવે દુષ્કાળ સમયે લેવાના પગલાં દુષ્કાળ પહેલાં શું કરવું જોઈએ તો પાણીની ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું અને ટપક સિંચાઈનો પ્રચાર કરવો દુષ્કાળ પહેલાં શું કરવો જોઈએ તો કે જે પાણીનો ઉપલબ્ધ જથ્થો હોય તેનું યોગ્ય આયોજન કરવું જોઈએ જેમ કે ટપક સિંચાઈનો પદ્ધતિ અપનાવવી અનાજમાં માપબંધી દાખલ કરવી અનાજનો બગાડ અટકાવવા ભોજન સમારંભો પર પ્રતિબંધ લગાવવા દુષ્કાળ દરમિયાન શું કરવું જોઈએ રાહત દરે અનાજની વિતરણની વ્યવસ્થા ગોઠવવી જોઈએ તાકીદ સિવાયના બાંધકામ બંધ કરવા એટલે કે જે બાંધકામ જરૂરનું ન હોય તેનું બાંધકામ બંધ રાખી દેવું જોઈએ અનાજ અને ઘાસચારાની સંગ્રહકોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા એટલે કે અનાજ દુષ્કાળ દરમિયાન જે લોકો અનાજ અને ઘાસચારીની જે સંગ્રહખોરી કરે છે તે વસ્તુનું સંગ્રહ કરે છે તેની સામે યોગ્ય પગલાં ભરવા જોઈએ દુષ્કાળ બાદ ભાવિ આયોજનમાં જળસંચયના કામોને અગ્રતા આપવી એટલે કે જે ભવિષ્યમાં જે આયોજન થયેલા છે જે પાણી માટેના તે કામોને અગ્રતા આપવી જોઈએ અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું નદીઓના એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું એટલે કે નદીઓ છે એકબીજાને જોડે તેવી રીતે સમુદ્રમાં પાણી જતું અટકાવવું જોઈએ હવે જોઈએ કે આપત્તિની અસરો એટલે કે જે આપણે કુદરતી આપત્તિ વિશે ભણ્યા તેનું નુકસાન શું થાય છે તેની આડઅસર શું થાય છે તે આપણે જોઈએ ભૂકંપ પૂર તસુનામી વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે એટલે કે જે આ બધી કુદરતી આપત્તિ છે તે ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા મકાનો જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે એટલે કે જે વિસ્તારમાં નુકસાન થયું હોય તે ક્ષેત્રમાં જે રસ્તા મકાનો અને જાહેર સગવડોના મકાનોમાં જે નુકસાન થયું હોય તે નુકસાનને ફરીથી સાજું કરતાં ઘણા વર્ષો નીકળી જાય છે જે પરિવારોએ પોતાના સ્વજનો આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તે લોકોને ભારે શોક અને હતાશા ઘેરી વળે છે એટલે કે આ કુદરતી આપત્તિઓમાં જે લોકોએ પોતાના સ્વજનો એટલે કુટુંબીજનો ગુમાવ્યા હોય તેને તે લોકો ભારે શોક અને હતાશા જેવી લાગણી અનુભવે છે જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેની સ્થિતિ ભારે કફોડી થાય છે એટલે કે જે પરિવારે જે મુખ્ય કમાણી કરનાર વ્યક્તિ હોય તેણે આપત્તિમાં પોતાનો જીવ ગુમાવ્યો હોય તે કુટુંબીજનોને ભારે સ્થિતિ મુશ્કેલી પડી જાય છે એટલે કે તે મુશ્કેલીમાં મુકાઈ જાય છે કે જો કમાવનાર વ્યક્તિ જ પોતે ગુમાવી દીધો હોય તો તે પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ હોય છે આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે આપત્તિઓની અસરો ઓછા વધતા અંશે તમામ લોકો પર પડે છે પણ તેની સૌથી માઠી અસરો ગરીબ માણસો અને અભાવગ્રસ્તો પર વધુ થાય છે એટલે કે જે કુદરતી આપત્તિ આવે છે તેની અસર બધા લોકો પર થાય છે પરંતુ જે સૌથી વધારે અસર કોના પર થાય છે તો કે જે માણસો ગરીબ હોય તેના પર વધારે અસર થાય છે માનવ જીવન પર તેની વિઘાતક અસરો ઓછી કરવા સાવચેતી લોક જાગૃતિ અને તંત્રને સજ્જ કરવા જેવા પગલાંથી
પગલાં ભરવાથી તેની વિનાશક તીવ્રતા ઓછી કરી શકાય છે. આપત્તિ કે અકસ્માતોની કેટલીક સંખ્યા ઘટનાઓ માનવસર્જિત હોય છે, એટલે કે જે આપત્તિ આવે છે ને જે અકસ્માત થાય છે તેની કેટલીક ઘટનાઓ માનવસર્જિત પણ હોઈ શકે છે. જો આપણે સાવચેતી કે અગમચેતી દાખવીએ તો આપણે આવી ઘટનાઓ નિવારી શકાય છે. એટલે કે જો આપણે કુદરતી આપત્તિ કે માનવસર્જિત આપત્તિ છે તેની સામે આપણે યોગ્ય સાવચેતી રાખીએ તો આ ઘટનાને આપણે નિવારી શકાય છે. ઘણીવાર આપત્તિ સમયે લોકો રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ થવાને બદલે તે કામગીરીમાં અવરોધ કે વિલંબ થાય તે રીતે વાહનો ઊભા રાખીને મોબાઈલ ફોનથી વિડીયો ઉતારવા માંડે છે. એટલે કે જો ઘણી વખત કોઈપણ જગ્યાએ કુદરતી આપત્તિ અથવા તો અકસ્માત થયો હોય તેમાં બચાવ કાર્યમાં મદદરૂપ થવાને બદલે કે તે લોકોને બચાવવાને બદલે અમુક લોકો એવા હોય છે કે તે રસ્તા વચ્ચે વાહન ઊભા રાખીને પોતાના મોબાઈલ વડે વિડીયો ઉતારવા લાગે છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે, જેના લીધે અસરગ્રસ્તોના જીવનું જોખમ પણ સર્જાય છે. જેના લીધે શું થાય છે કે જે અકસ્માત સર્જાયો હોય તેમાં જે લોકો અસરગ્રસ્ત થયા હોય તેનો જીવ પણ ગુમાવવો પડે છે. આવા સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદરૂપ થવું જોઈએ.